નમસ્કાર દોસ્તો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર જોઈ એના પહેલાં, જો હજી તમે આ ચેનલમાં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ. દોસ્તો, આજના મુખ્ય સમાચાર. પંજાબમાં 60 દિવસ માટે 10 જંતુનાશકો પર પ્રતિબંધ, ખેડૂતોના હિતમાં લેવાયો નિર્ણય. પંજાબમાં બાસમતી ચોખાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા રાજ્ય સરકારે 10 જંતુનાશકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ જંતુનાશક પ્રતિબંધનો આ આદેશ 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. બીજા સમાચાર જોઈએ તો દોસ્તો, ઘાતક લંપી રોગ માટે નેશનલ ઇક્વિન રિસર્ચ સેન્ટરે બનાવી વેક્સિન, ખેડૂતો માટે ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ. હરિયાણાના પશુપાલન અને ડેરી મંત્રી જેપી દલાલે જણાવ્યું હતું કે પ્રાણીઓમાં લંપી રોગને રોકવા માટે રાષ્ટ્રીય અશ્વ સંશોધન કેન્દ્ર હિસારે એક રસી તૈયાર કરી છે, જે ટૂંક સમયમાં રાજ્યના પશુપાલકોને ઉપલબ્ધ કરવામાં આવશે. પશુપાલન અને ડેરી મંત્રી પશુપાલન વિભાગના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી. અને દોસ્તો, 15 ઓગસ્ટ એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન માટે મોટી તૈયારી કરવામાં આવી છે. આખો દેશ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ માટે લાલ કિલ્લા અને એની આસપાસ સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને દોસ્તો, રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. અને દોસ્તો, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના છે, તેમજ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદ આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 44 કરોડ ખાતાધારકો માટે કામના સમાચાર. SBI હવે એના ખાતાધારકોને FD પર વધુ વ્યાજદર ઓફર કરી રહી છે. બેંકે તેના નવા દરો 13 ઓગસ્ટ 2022થી લાગુ કર્યા છે. અને દોસ્તો, SBI એની 2 કરોડ રૂપિયાથી ઓછી FD પર વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પર 15 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.